બજારની કોઈપણ ક્રીમના ઉપયોગ વગર આજે આપણે એકદમ ક્રીમી અને ટેસ્ટી ખીર બનાવીશું તો એ માટે સૌથી પહેલાં આપણે ચોખાને પલાળી દેવાના છે તો વન ફોર્થ કપ ચોખા મેં લીધેલા છે એમને આપણે એક ગ્લાસ પાણીની અંદર પલાળી દઈશું લગભગ ત્રીસ મિનિટ માટે ચોખા પલળે છે ત્યાં સુધીમાં આપણે દૂધ ગરમ કરવા માટે મૂકી દઈએ તો મેં અહીંયા બે કપ દૂધ લીધેલું છે જો એમએલના માપથી તમે લો તો પાંચસો એમએલ જેટલું દૂધ છે દૂધને આપણે સૌથી પહેલાં ગરમ કરી લેવાનું છે જ્યારે દૂધ ગરમ કરીએ ત્યારે હાઈ ફ્લેમ પર જ દૂધ ગરમ કરી લઈશું અને એક ઉફાણ આવે ત્યાં સુધી ગરમ કરીશું તો એક ઉફાણ આવી ગઈ છે આપણા દૂધની અંદર તો આપણે જે ચોખા પલાળીને રાખેલા હતા એ ચોખા એડ કરી દઈશું ચોખાને આપણે દૂધની અંદર જ કૂક કરવાના છે જેનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને હવે આપણે એકદમ મીડિયમ ફ્લેમ પર જ કૂક કરીશું જેનાથી એકદમ ધીમે ધીમે કૂક થશે તો ખૂબ જ સરસ બનશે તો આપણા ચોખા ઓલમોસ્ટ કૂક થવા આવી ગયા છે તો તમે જોઈ શકો છો કે આપણા ચોખા ઓલમોસ્ટ કૂક થવા આવી ગયા છે તો હવે એમની અંદર આપણે ખાંડ એડ કરી દઈશું તો અહીંયા મેં બે ટેબલ સ્પૂન ખાંડ લીધેલી છે અને ઇલાયચી પાવડર એડ કરી દઈશું તો વન ફોર્થ કપ આપણે ચોખા લીધેલા છે એમની સામે બે ટેબલ સ્પૂન ખાંડ લેવાની છે જેનાથી એકદમ પરફેક્ટ ગળિયું બનશે હવે ફરીથી હલાવતા રહીશું અને લગભગ આપણી ખીર તૈયાર જ થઈ ગઈ છે તો હવે એમની અંદર આપણે ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરી દઈશું અને ફરીથી મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને સર્વિંગ પ્લેટની અંદર લઈ લઈએ આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો આમની અંદર આપણે ક્રીમનો બિલકુલ યુઝ નથી કરેલો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં રહેલા બે લાઇકન પર ક્લિક કરી દો